દાહોદ હેડ કોન્સ્ટેબલ સોમાભાઈ હટીલાની વાત અન્યો માટે પ્રેરણારૂપ છે અઢી દાયકા પૂર્વે યુવાની કાળમાં દાહોદની એક કોલેજમાં દોડની સ્પર્ધામાં ભાગ લેવા ગરબાડાથી તેઓ આવ્યા પણ આવીને ખબર પડી કે પસંદગી પ્રક્રિયા તો પૂર્ણ થઈ ગઈ તેમણે કોલેજના સંચાલકોને વિનંતી કરી બહુજ પ્રયત્નો પછી સંચાલકો બપોર બાદ ફરી પસંદગી પ્રક્રિયા કરવા માટે રાજી થયા વર્ષ ઓગણીસો સત્તાણુંથી છેક બે હજાર તેર સુધી તેઓ નોકરીમાં વ્યસ્ત રહ્યા એવામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો સોમાભાઈના માયલામાં રહેલો ખેલાડી જાગી ગયો અને ખેલ મહાકુંભમાં દોડની કેટેગરીમાં પોતાનું નામ નોંધાવ્યું જેમાં દાહોદ તાલુકા કક્ષાની સ્પર્ધામાં દ્વિતીય ક્રમે આવ્યા એટલે તેઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શક્યા નહીં પણ વર્ષ બે હજાર તેરમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માસ્ટર એથ્લેટિક્સમાં આઠસો અને પંદરસો મીટર અને પાંચ કિલોમીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો મને ગ્રેમ ગેમ પ્રત્યે રસ હતો એટલે હું કોલેજ સમય દરમિયાન જ્યારે કોલેજમાં ભણતો હતો ઓગણીસો બાણુતાણુંની અંદર ત્યારે એથ્લેટિક્સની ગેમમાં કોલેજ તરફથી ભાગ લઈ અને કોલેજને બે ગોલ્ડ મેડલ ને બે બ્રોન્જ મેડલ અપાવેલા છે પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરમાં એ પછી ઓગણીસો સત્તાણુંની અંદર હું પોલીસ ખાતાની અંદર ભરતી થઈ ગયો અને બે હજાર તેર સુધી સતત બે હજાર તેર સુધી પોલીસ ખાતામાં નોકરીના કારણે સતત વ્યસ્ત રહ્યા પછી જ્યારે બે હજાર તેરની અંદર ખબર પડી કે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભની ગેમ કરવામાં આવે છે તો મને ફરી પાછું એ ગેમ પ્રત્યે ઉત્સાહ જાગ્યો અને ફરી પ્રેક્ટિસ કરી અને એ ગેમમાં મેં ભાગ લીધો એ ગેમમાં ભાગ લીધા પછી મને થોડોક ઉત્સાહ વધતો ગયો અને એ સમય દરમિયાન અમારા પોલીસ ખાતાની અંદર પણ પોલીસ મીટ યોજાતી હતી એમાં ગયો તેમાં મારું સિલેક્શન થઈ ગયું અને ત્યાં સિલેક્શન થયા પછી અમારો કેમ્પ રાખવામાં આવ્યો ત્યાં પણ અમને અમારા કોચ શ્રી સુરેન્દ્રસિંહ સિસોદિયા દ્વારા અલગ અલગ પ્રમાણે પ્રેક્ટિસ કરવામાં કરાવ કરાવડવામાં આવી અને એ પ્રેક્ટિસ દરમિયાન થોડું મારું પરફોર્મ સુધર્યું અને એ પછી હું આ ગેમમાં સતત આગળ વધતો ગયો અને ગુજરાત સ્પોર્ટ એસોસિએશન તરફથી માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું એમાં મેં ગુજરાત તરફથી ભાગ લઈ અને ગુજરાત લેવલે આઠસો પંદરસો પાંચ હજારમાં ફર્સ્ટ આવ્યો એ પછી નેશનલ લેવલે ગયા નેશનલ લેવલે અલગ અલગ જગ્યાએ અમે આ ગેમમાં ભાગ લઈ અને ગુજરાત સર ગુજરાતને બ્રોન્જ મેડલ સિલ્વર મેડલ અને ગોલ્ડ મેડલ અપાયા એ પછી મારું ભારત દેશ તરફથી સિલેક્શન થતા હું ઇન્ટરનેશનલ લેવલે ચીન ખાતે સ્પેન ખાતે અને મલેશિયા ખાતે ગયો ત્યાં ત્યાં પણ મેં ભારતને ચાર બ્રોન્જ મેડલ અપાયા અને હજી મારે મારી ઈચ્છા છે કે ઇન્ડિયાને હજી ગોલ્ડ મેડલ અપાવવાની ઈચ્છા છે અને એ બાબતમાં હું હજી અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યો છું આગળ વધવા માટે અને ઇન્ડિયાને ગોલ્ડ મેળવવાની મેડલ અપાવવાની મારી ઈચ્છા છે એ પૂર્ણ કરી એવું મને લાગે છે હાલ હું પ્રેક્ટિસ કરું છું ને આ પ્રેક્ટિસ દરમિયાન મને અમારા પોલીસ ખાતા તરફથી પણ પ્રેક્ટિસ માટે સાથ સહકાર થોડો આપવામાં આવે છે એટલે હું આગળ વધી એવું મને લાગે છે એ પછીના વર્ષ બે હજાર ચૌદમાં તેમણે ખેલ મહાકુંભમાં ગરબાડા તાલુકામાંથી એન્ટ્રી કરાવી જેમાં તેઓ પંદરસો અને આઠસો મીટર દોડમાં પ્રથમ તો આવ્યા પણ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ચતુર્થ ક્રમે જ રહ્યા પરંતુ તેઓ નિરાશ થયા નહીં સોમાભાઈએ પ્રેક્ટિસ વધારી એ દરમિયાન તેઓ તરણ સ્પર્ધામાં પણ વિજેતા બન્યા આ જ વર્ષમાં નેશનલ ગેમ્સની પિસ્તાળીસ વર્ષથી ઉપરની કેટેગરીમાં ભાગ લીધો પણ તેમાં સફળતા મળી નહીં આવા સંજોગોમાં ગુજરાત પોલીસની ડીજી કપ સ્પર્ધામાં તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ આ કપ માટે તેમની પસંદગી થઈ ગાંધીનગરમાં કરાયેલી કરાઈ ખાતે પોલીસ મહાશાળા ખાતે સુરેન્દ્રસિંહ સિસોદિયા પાસેથી દોડની વૈજ્ઞાનિક ઢબની તાલીમ મળી ડીજી કપની દોડની વિવિધ શ્રેણીમાં તેમણે મેડલ મેળવ્યા એ બાદ ઉત્તરોત્તર હૈદરાબાદ હરિયાણા મૈસૂર નાસિક બેંગલુરુ અને ગુંતુર ખાતે યોજાયેલી દોડની રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધામાં તેઓ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી વિજેતા બન્યા તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાની એશિયા માસ્ટર એથ્લેટિક્સની બે હજાર સત્તરમાં રૂગાઓ બે હજાર અઢારમાં માલાગાસ સ્પેન અને બે હજાર ઓગણીસમાં કુચિંગ મલેશિયામાં ભાગ લીધો તેમની પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના ચાર બ્રોન્ઝ મેડલ છે મલેશિયાની સ્પર્ધામાં વિજેતા થઈ દાહોદ આવ્યા ત્યારે સોમાભાઈનું રેલવે સ્ટેશન ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ બાબત દાહોદવાસીઓનો તેમના પ્રત્યે પ્રેમ દર્શાવે છે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પણ તેમને પૂરેપૂરો સપોર્ટ કરવામાં આવે છે આ બાબતે જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈશર કહે છે અમારા હેડ કોન્સ્ટેબલ સોમાભાઈ હટીલા પોલીસ તંત્ર માટે ગૌરવરૂપ છે પોલીસ તંત્ર દ્વારા તેમને પ્રેક્ટિસ ભાગે પૂરતો સમય આપવામાં આવે છે સ્પર્ધામાં ભાગ લેવા માટે અનુકૂળતા કરી આપવામાં આવે છે રાજ્ય સરકાર તથા રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેમને અત્યાર સુધીમાં અંદાજે ચારેક લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે આ ઉપરાંત કેટલાક અધિકારીઓ દ્વારા અંગત રીતે પણ આર્થિક મદદ કરવામાં આવી છે આમ ખેલ મહાકુંભના કારણે શરૂ થયેલી સફળતાની યાત્રા આજ દિન સુધી ચાલુ છે તેમની સફળતાનો ગ્રાફ જોઈએ તો રાજ્ય કક્ષાએ પચીસ ગોલ્ડ બે સિલ્વર અને બે બ્રોન્ઝ રાષ્ટ્રીય કક્ષાએ બાર ગોલ્ડ બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચાર બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે આ સફળતા પાછળ સોમાભાઈની તનતોડ મહેનત અને પોલીસ વિભાગનો સપોર્ટ કારણભૂત છે આ હેડ કોન્સ્ટેબલ માત્ર ગુજરાત પોલીસ જ નહીં સમગ્ર રાજ્ય માટે ગૌરવરૂપ છે દાહોદ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શ્રી સોમજીભાઈ એથ્લેટિક્સમાં ખૂબ સારી મહેનત કરી રહ્યા છે નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાની ઘણી ઇવેન્ટમાં ભાગ લઈ અને ત્યાં મેડલ પણ મેળવી અને દાહોદ જિલ્લા પોલીસ તેમજ ગુજરાત પોલીસનું નામ રોશન કરેલ છે ગુજરાત પોલીસમાં આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલ પોલીસકર્મી કોઈ પણ સ્પોર્ટ્સ ગેમ્સ એથ્લેટિક્સ કે અન્ય કોઈપણ ઇવેન્ટમાં જ્યારે જોડાયેલા હોય ત્યારે તેમને ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે આદરણીય ડીજીપી શ્રી શિવાનંદ ઝા સર અમારા રેન્જ સર અને અહીંથી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આર્થિક અને બિન આર્થિક બંને રીતે સોમજીભાઈને મદદ આપવા માટેના પૂરતા પ્રયત્ન દર વખતે કરવામાં આવેલ છે ડીજી સાહેબ સરકારશ્રીમાં મોકલી અને બે વખત એમને એ પણ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લેવા માટેની આર્થિક સહાય મંજૂર કરાવેલ છે તેમ છતાં અહીં એમને પ્રેક્ટિસ ખૂબ સારી રીતે થાય એ માટે પૂરતો સમયે પોતાની ફિટનેસને આપી શકે અને ઉત્તરોત્તર એમના પ્રદર્શનમાં સુધારો કરે અને જિલ્લા પોલીસનું અને ગુજરાત રાજ્ય પોલીસનું નામ રોશન કરે તેવા પ્રયત્ન કરવામાં આવેલ છે એ સાથે સાથે હેડક્વાર્ટરમાં અહીં નવા પોલીસકર્મીઓ જે ભરતી થાય છે એમનામાં પણ આ કલ્ચર આવે એમના માટે સોમજીભાઈ એમને પણ માર્ગદર્શન આપી રહેલ છે અને અમે પણ અહીંથી ઈચ્છીએ કે એમનું જે પેશન છે એ પૅનને કન્ટિન્યુ કરે ખૂબ સારી પ્રગતિ કરે ઉત્તરોત્તર એમનો જે પરફોર્મન્સ છે એમાં પરફોર્મન્સ ઇન્ડેક્સમાં સુધારો થાય અને એ રીતે અત્યારે જે પ્રમાણે પ્રેરણા સ્વરૂપ બન્યા છે એ પ્રમાણે એમની પ્રવૃત્તિ આગળ રહે અને દાહોદ જિલ્લામાંથી એમના જેવા હજી ઘણા બધા પોલીસ કર્મીઓ તૈયાર થાય અને જિલ્લા પોલીસનું નામ રોશન કરે તેવી અભ્યર્થના અમે રાખી રહ્યા છીએ